સુપ્રભાતમ ધોરણ 7 પાઠ 6 સંખ્યામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે સૌપ્રથમ 1 થી 50 સુધીની સંખ્યા સંસ્કૃત શબ્દોમાં પણ તૈયાર કરવાની છે અને સંસ્કૃત અંકોમાં પણ લખવાની છે પરીક્ષામાં પૂછાશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા પાઠ જોઈએ હવે જો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 18 પર એક ઓઠો આપેલો છે એમાં ધાવના ફલક ઉપર ટાઇટલ છે ધાવના ફલક એટલે કે સ્કોર બોર્ડ હવે નીચે અનુક્રમમાં 1 2 3 4 5 ખેલાડીઓ 1 2 3 4 5 ફિગર છે પછી ક્રીડક એટલે કે ખેલાડીઓ છે એમાં નયન વિવેક રાકેશ જયેશ જતી આ બધા નામ છે ક્રીડક એટલે ખેલાડી પછી પ્રથમ ક્રીડા એટલે પ્રથમ ધાવમાં એના નીચે રન છે બીજો ધાવ ત્રીજો ધાવ ચોથો ધાવ પાંચમો ધાવ આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે એ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ક્રીડક એટલે શું શબ્દ ક્રીડક એટલે ખેલાડી શું થશે ખેલાડી ક્રીડક એટલે ખેલાડી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાછળ અનુવાદ જોઈએ રમેશ ભો નિલેશ કિમ કરોતી ભવાન રમેશ અરે નિલેશ શું કરો છો ભવાન એટલે કે તમે કરોતી એટલે કરો છો રમેશ અરે નિલેશ શું કરો છો નિલેશ ક્રિકેટ દલશ્ય ક્રિકેટ ની રમત નું વિદ્યાર્થી મિત્રો દલમ એટલે ટુકડી પણ થાય રમત પણ થાય દલમ એટલે ટુકડી તો ક્રિકેટ ની રમત નું ધાવના ફલકમ પશ્યામી ધાવના એટલે રન અને ધાવના ફલકમ એટલે સ્કોર બોર્ડ તો આપણે કયા જોઈશું ધાવના એટલે રન અને ધાવના ફલકમ એટલે સ્કોર બોર્ડ કે છે ફરીથી કહું છું રમેશ ભો નિલેશ કિમ કરોતી ભવાન રમેશ કે અરે નિલેશ શું કરો છો નિલેશ ક્રિકેટ દલશ્ય ક્રિકેટ ની રમત નું ધાવના ફલકમ સ્કોર બોર્ડ પશ્યામી એટલે જોઉં છું ક્રિકેટ ની રમત નું સ્કોર બોર્ડ જોઉં છું રમેશ પૂછે છે ભાવિકસ્ય પ્રથમ ક્રીડાના પ્રતિ ધાવના કા ભાવિકસ્ય ભાવ ભાવિકના પ્રથમ ક્રીડાના પ્રથમ રમતમાં અથવા પ્રથમ દાવમાં કતિ એટલે કેટલા દાવના એટલે રન કેટલા રન છે નિલેશ નિલેશ જવાબ આપે છે 144 રન 144 રન એટલે 41 નિલેશ શું કહે છે 41 રમેશ દ્વિતીય ક્રીડાયા રમેશ પૂછે છે બીજા દાવમાં નિલેશ 34 રન રમેશ શું કહે છે નિલેશ 34 કહે રમેશ પૂછે છે બીજા દાવમાં એટલે નિલે જવાબ આપે છે 34 રન 34 રમેશ તૃતીય ક્રીડાયા રમેશ ત્રીજા દાવમાં નિલે 28 રન થી નિલે શું કહે છે 28 રમેશ ચતુર્થ ક્રીડાયા રમેશ કહે છે ચોથા દાવમાં નિલે 50 રન નિલે કહે છે 50 રમેશ પંચમ ક્રીડાયા રમેશ કહે છે પાંચમા દાવમાં નિલેશ 39 રન નિલેશ કહે છે 39 રમેશ અહો નિલેશ અરે નિલેશ નિરવશ્ય ક્યાં સ્થિતિ નિરવની શું સ્થિતિ છે એટલે કે તેના કેટલા રન છે નિલેશ સહ પ્રથમ ક્રીડાયા તે પ્રથમ દાવમાં 33 રન ધાવના કામ કરોતી તે પ્રથમ દાવમાં 33 રન કરોતી એટલે કરે છે તે પ્રથમ દાવમાં 33 રન કરે છે રમેશ દ્વિતીય ક્રીડાયા રમેશ કે બીજા દાવમાં નિલેશ એક વિષમથી ધાવના કહો એક વિષમથી એટલે 21 ધાવના કહો એટલે રન તો શું કહે છે રમેશ દ્વિતીય ક્રીડાયા રમેશ બીજા દાવમાં નિલેશ એક વિષમથી ધાવના કહો 21 રન રમેશ તહી દ્રશ્ય તૃતીય ક્રીડાયા કા સ્થિતિ રમેશ તો તેના તૃતીય ક્રીડાયા ત્રીજા દાવમાં શું સ્થિતિ છે એટલે કે કેટલા રન છે તો તેની ત્રીજા દાવમાં શું સ્થિતિ છે નિલેશ 44 રન નિલેશ કે 40 રમેશ ઉત્તમ સરસ ચતુર્થ ક્રીડાયા ચોથા દાવમાં નિલેશ 36 રન નિલેશ કે ચોથા દાવમાં 36 રમેશ અંતિમ ક્રીડાયા અંતિમ દાવમાં નિરવ પતિ ધાવના કમ કરોતી અંતિમ દાવમાં નિરવ કેટલા રન કરે છે નિલેશ સમ્યક અસ્તિ સારા છે સમ્યક એટલે સારા વિદ્યાર્થી મિત્રો સમ્યક એટલે સારા શું કહે છે સારા છે નિલેશ કે સારા છે દ્વિચત્વારી છે 42 રમેશ પશ્ય જો
शालिनस्य प्रथम क्रीडाया षट त्रिशत धावना रमेश कहते हैं जो शालिन ने प्रथम क्रीडाया प्रथम धावना षट त्रिशत धावना षट त्रिशत लेके 36 रन से निलेश आम हाँ द्वितीय क्रीडाया तस्य सप्त त्रिशत बीजा धावना तीना 37 रन से रमेश तृतीय क्रीडाया अधिक न अस्ति रमेश कहते हैं तीजा धावना अधिक न अस्ति એટલે કે વધારે નથી નાસ્તી એટલે નથી નાસ્તી એટલે નથી તો વિદ્યાર્થી મિત્રો નાસ્તી ની આપણે જો સંધિ છોડીએ તો ન વત્તા અસ્તિ તો ન વત્તા અસ્તિ એટલે કે નથી રમેશ તૃતીય ક્રીડા તીજા ધામમાં અધિક ન અસ્તિ વધારે નથી તો કેટલા છે કેવલ 16 છે ફક્ત 16 निलेश सत्यम बराबर सातु से चतुर्थ क्रीडायाम अपि षट विसंति चौथा दावमा पण षट विसंति 26 रन से रमेश कहि पंचम क्रीडायाम थ अधिकम अष्ट चत्वारिशत धावनाकम अंकम प्राप्तम करोति सुगेटर रमेश तो पंचम क्रीडायाम पांचवा दावमा सह अधिकम ते वधारे अष्ट चत्वारिशत 48 धावना अंकम એટલે કે રન પ્રાપ્ત એટલે પ્રાપ્ત કરે છે મેવે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી હું એકલું ગુજરાતી અનુવાદ બોલું છું તમે ધ્યાનથી સાંભળો રમેશ અરે નિલેશ શું કરો છો નિલેશ ક્રિકેટ કે રમતનું સ્કોરબોર્ડ જોઉં છું રમેશ ભારતના પ્રથમ દાવમાં કેટલા રન છે નિલેશ 41 રમેશ બીજા દાવમાં નિલેશ 34 રમેશ ત્રીજા દાવમાં નિલેશ 28 રમેશ चौथा दाव में निलेश कहते हैं 50 रमेश पांचवा दाव में निलेश कहते हैं 39 रमेश अरे निलेश निरवनी शू स्थिति से निलेश ते प्रथम दाव में 33 रन करे छे रमेश बीजा दाव में अथवा बीजी रमत में तो निलेश 21 रन करे छे रमेश तो तेना तीजा दाव में शू स्थिति छे अथवा तो तेना तीजा दाव में कितना रन छे નિલેશ 47 રન એટલે કે 40 રમેશ સરસ ચોથા દાવમાં નિલેશ 36 રમેશ અંતિમ દાવમાં નિરવ કેટલા રન કરે છે નિલેશ સારા છે 43 રમેશ જો શાલિનના પ્રથમ દાવમાં 36 રન છે નિલેશ હા બીજા દાવમાં તેના 37 રન છે રમેશ ત્રીજા દાવમાં વધારે નથી તો કેટલા છે ફક્ત 16 નિલેશ સાચું બરાબર છે ચોથા દાવમાં પણ 26 રમેશ તો પાંચમા દાવમાં તે વધારે 48 રન પ્રાપ્ત કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠનું અનુવાદ તો આપણે પૂરું થયું પણ ફરીથી તમને યાદ કરાવું છું કે પેજ નંબર 21 ઉપર આપેલા 1-50 અંકો પરીક્ષામાં પૂછાશે તમારે 100% તૈયાર કરવાના છે સંસ્કૃતની નોટમાં લખવાના છે સંસ્કૃત અંકો અને શબ્દોમાં પૂછાશે એટલે તમારે તૈયાર કરવાના છે હવે આપણે આ પાઠ અહીંયા પૂરો થયો થેન્ક યુ